जूनागढ़ धार्मिक दबाण ने नोटिस थी घर्षण नो मुद्दो कि जेमा संवेदनशील विस्तार में पुलिस नो चापतो बंदोबस्त गोठववामां आव्यो छे। अत्यार सुधी में 220 जेटला लोको सामे कारवाई करवामां आवी छे। टियर गेसा सेल में डायमार्क नो उपयोग करायो हतो। डायमार्क ना आधारे टोळानी ओळख कराई रही छे। मजेवड़ी गेट पास थे जे रीतना बबाल थी थी ने त्यारबाद पोलिस बंदोबस्त पण राखवामां आव्यो छे। हाल जो बात करिए तो आज थी जनजीवन छे ते राबेता मुजब धबकतू थयु होय तेवा दृश्यो छे ते अत्यारे सामे आवी रह्या छे। जे रीतना पोलिस कार्यवाहीनी जो बात करवामां आवे तो पोलिस द्वारा अत्यार सुधीमां 180 जेटला लोकोनी अटकायत करी छे। तेमांथी 40 जेटला लोको सामे अटकायती पगला एटले के 151 कलम हेठळ તેઓને મામલતદારમાં રજૂ કરવામાં આવ્યા છે અને ત્યાંથી તેમને જામીન મુક્ત પણ કરવામાં આવ્યા છે। આ તમામ 40 લોકોને ફરીથી જે પોલીસ અરેસ્ટમાં રાખવામાં આવ્યા છે તેઓની સામે અન્ય કલમ હેઠળ પણ હવે કાર્યવાહી થઈ શકે છે। જે રીતના વાત કરવામાં આવે તો જે ટિયર ગેસના સેલ છોડવામાં આવ્યા હતા તેમાં આ વખતે અલગ પ્રકારનો જે ઉપયોગ છે તે પોલીસ તંત્ર દ્વારા કરવામાં આવ્યો હતો। તેમાં અલગ પ્રકારની એક સાઈનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, ડાર્ટ સાઈ, કે જે ટિયર ગેસ છોડવામાં આવે ત્યારે ટોળા ઉપર એ સાય છે તે લાગી જતી હોય છે અને તેના આધારે એક બાદ એક લોકોની હાલ અટકાયત છે તે કરવામાં આવી રહી છે। હાલ જૂનાગઢની જો વાત કરીએ તો જૂનાગઢમાં સંપૂર્ણપણે શાંતિ છે। જે રીતના માહોલ જે ગરમાયો હતો ત્યારબાદ પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો અને હાલ સંપૂર્ણપણે શાંતિ છે અને તમામ લોકો જે રાબેતા મુજબ ધીમે ધીમે પોતાની જીવનશૈલી તરફ છે તે વધી રહ્યા છે। આખો જે મામલો જે વિચક્યો હતો તે આ જ સ્થળ છે કે આ એ દરગાહ છે કે જ્યાં આ દરગાહના જે અહીં કેટલા વર્ષથી છે કે કેટલા સમયથી છે તેના પુરાવા માટે જૂનાગઢ મનપા દ્વારા એક નોટિસ આપવામાં આવી હતી કે તમે અહીંના ડોક્યુમેન્ટ છે તે આપો, કેટલા વર્ષોથી છે, તમારી પાસે અહીંના કોઈ પુરાવા છે કે નહીં, અને તેને લઈને એક મિટિંગ મળી હતી ને મિટિંગ દરમિયાન જે ટોળામાંથી અમુક લોકો છે તે વિફર્યા હતા અને તે જ દરમિયાન તોડફોડ થઈ હતી, પોલીસ સ્ટેશન ઉપર પથ્થરમારો થયો હતો। જો કે હાલ જૂનાગઢમાં છે તે સંપૂર્ણપણે શાંતિ છે, 180 જણાની અટકાયત કરવામાં આવી છે, તેમાંથી એક બાદ એક લોકોની ઓળખ કરી અને કોર્ટમાં અને મામલતદાર સુધી રજૂ પણ કરવામાં આવે છે। હત્યાનો એક કેસ છે તે દાખલ કરવામાં આવ્યો છે, કારણ કે દરમિયાન એક વ્યક્તિનું પણ મોત થયું છે। જે રીતના તોફાન થયા હતા તે દરમિયાન એક વ્યક્તિનું મોત થયું છે। આ સમગ્ર મામલે પોલીસ છે તે હવે સતર્ક બની છે। જૂનાગઢમાં ઠેર ઠેર જગ્યાએ પોલીસ બંદોબસ્ત પણ રાખી દેવામાં આવ્યો છે। જો કે હાલ જૂનાગઢમાં સંપૂર્ણપણે શાંતિ છે અને લોકોનું જીવન છે તે ધબકતું પણ થઈ ચૂક્યું છે। કેમેરામેન કિશોર વાડોલિયા સાથે રહીમ લાખાણી, ગુજરાત ફર્સ્ટ, જૂનાગઢ।